હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે વાગ્યા હોજના 5 અને બ્લોક સ્ટાર્ટ કર્યો તો અત્યારે આયા વાળીએ અને પહેલા ગયો અમારા કૂતરોનું ભોજન. સોજે પહેલું કામ હારીએ. પહેલાં તો મોટો હતો, અમે તો નેનો આવ્યો. જો ગલુડિયો પાછળ લઈ ગયો એ કૂતરી નો કામ. ભેંસો નું કામ કાજ જો અમારે પાડી ભાઈ માં છૂટો હોય ને તે જો આખો પૂળો તો ખાઈને કેવું કર્યું. ચલો છીલા હેડો. હા જો હું દોણું નહીં આપી દીજો. પણ માં ચેર ચેર જોયા હું જે બાદ જાઉં એ બાદ આપી દઉં. ચરબી કાઢો. આગળ હડો, તમને વધી કાઢું. તમારા મમ્મી ની લાંબા નો નજી માં બોલો કેટલું ખોઈ તું જેન ચકડી. ધોરા કર્યા પાળીઓ કરી જેમ આપણે કપોની કરીએ એ રીતે, અને પછી એના ઉપર પૂંખ્યો એટલે એવું કલ્ટીથી બહુ મસ્ત રીતે અડતો ફાવશે આ વખત. જો અજમો પણ કમ્પ્લીટ ઉજી ગયો. અજમો બહુ મસ્ત અજમો ઉજી ગયો હતો કમ્પ્લીટ. તો અમે 7 દિવસ જોઈએ અઠવાડિયું જાય એટલે હળી કાઢવાનું. જો કે બહુ હળવાની મજા આવે અને અજમાનો વિકાસ સારો થાય એટલે અમે જે સારો ખેતર હોય એમાં પહોળો ગાળો રાખવો પડે અને જે મંદો ખેતર હોય એમાં હોકળો ગાળો જોવો એટલે એવો વિકાસ સારો કરે અજમો. તો લેહડો બેસવાનું કામકાજ ને દિવસ તો અમે 5:30 ને લગભગ 100 વાગે તો હાથમી જાય. હજી ભેંસો દોવાની. જો આ બાજુ બોગરા બનાવવાનું કામકાજ ચાલુ. બોગરા બનાવવાનું કામકાજ ચાલુ. જો આ એક થાય બીજો બોકરો. આવડા આવડા હું થયો બોકડા. ના એ ખરું ખરું ખરું. દોયડી ચો દોયડી લાઈન બધી કાઢો. બીજો પેલો હતો ને કોસ્કીઓ નો ખરો ખરો કોસ્કી નો બકરો જ ખરો. ખરું ઉભો ઉભો વાળવાનો જો આ કોસ્કી નો.
આપડો બોકરો જુદો લાવીએ, તે જો આજે બોકરો લાયા આઈએ અમે. ડોક્ટર ને કીધું નમવા નહી, કીધું હા રેડો તાન ના નમવું હોય તો આપડે એ રીતનો બોકડો લાવીએ. તેઓ ઉભો ઉભો વળાય. જેણા જેણા ઘૂઘરા વાગતા તા, જેણા જેણા બોઘરા બોધતા તા. આમો આમો હનો બોકડો હન થાય, આવડું બોંધાય. કોઈ નહીં આવડું તો હું વાળતો ફાવતું કાતે જેન ચકડું હો બધી કાઢવો. હા હેડો તન પેલા કહેતા એમ દોયડું લાઈને બધી કાઢ દે. હા શું છે તન ગવાન ગાડું? હા બરોબર. માક્ષર મહિનો અડધો થઈ જાય ના રોય અને મોયડો પાડ્યો ના રાખે એટલે પટી જાય, પૂરું થઈ જાય પૂરું કરી દેવાનું. આપડો ખંડુ સણ તરફ નું વાલમ ત્રણ ગોમો માં દાન પાવન નહીં. એ અમારું ઋષિબેન કેવું છે ના ભાઈ, બીજા બધા ગોમડે દાન પાવન. ઋષિબેન કાલ ગયા હતા મીટિંગ માં, મેં વાત કરવી પણ સાહેબ નું. સાહેબ ને કેવું તો હતું કે સાહેબ આ છે ત્રણ ગોમો ટાળ્યા છે, અમે કોઈ મોટ નહીં હાલતા. ના 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 સાહેબ નું શું આ ભાઈ, કોમને કોઈને દોરી જ નહીં એમના મગજમાં લાઈટ ના પ્રશ્ન જાય તો કોક કરી નહીં યાર. ચમ લાઈટ ના આખા ગુજરાતમાં બીજા બધા કોમડે થઈ જઈ લે દાળાની ને આપણે એકલી જ રાજની. આ 2024 ના ડિસેમ્બર મહિનામાં એમનું આખું જે હે ને દિવસનું ખેડૂતો નાલોની એમનું ટાર્ગેટ પૂરું કરવાનું. હા એ ખરું ડિસેમ્બરમાં, પણ ડિસેમ્બરમાં પછી શું કરવાનું? એટલી બધો શિયાળો અડધો થાય દાણો દાણા નો હોય ને તો પબ્લિક ખેડૂતો પાતા ફાવે યાર વ્યવસ્થિત. અને રાતી હતા ભૂંડ વધી ગયો, શિયાળે નો ત્રાસ વધી ગયો. આપડા કૂતરો ના કર્યો આપડા ગામમાં, કૂતરો તો ત્રણ ચાર દાણા કર્યો. અને મે બે દા થી પોત માં રાતી હતા તે શિયાળે પુષ્કળ આવી. અને હેરો બેલો યાર કંટાળો છે. હા પાવર તો દાણાનો જોવો, તમે ત્યાં કંપનીઓમાં નાઈટ ઠોકો શું કરવું અમે? હા ઠંડી ના આવ, ઠંડી નું હેરું ના વડી ગયા. પછી શિયાળો વધે ને તો ભૂંડ હેરો ના કરે, 12 મહિના ભૂંડ ખતમ થઈ જાય. વાત સાચી, શિયાળો બહુ વધી ગયા, ભૂંડ ઓછો આવે. ગોગા મહારાજ ના દર્શન કરી બેસ્યો દોઈ ઘે. દીઘો પાવર કેતો હતો કે પાવર જાય ગોગા મહારાજ બાપા દણી વહેલું હુઈ જો અમે ઠંડીના લખોણ થઈ ગયું.